કૃષ્ણાય તમોહરાય હરયે શ્રીનીલકંઠાય તે શ્રીનારાયણનામધેય ધૃતયે ધર્માત્મજાયાત્મને સદ્ધર્માવન સંભવાય હરિયુ કૃષ્ણાવિધાયાનિશમ ષડ્નામાવલિ સંયુતાય સહજાનંદાય વંદામહે. જયં સદા પરિભવગ્નમભીષ્ટરોહમ તીર્થાસ્પદમ શિવવિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહન પ્રણતબાલભવાદ્દિપોથમ વંદే મહાપુરુષતే ચરણારવિંદમ. નારાયણો નીલકંઠ સ્વામી નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદે શ્રૂયતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે સુવાક્કથા. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી નર નારાયણાય નમો નમઃ. પરમાત્માની કૃપાનો પાર નથી. કેવી રીતે પરમાત્મા કૃપા વરસાવે છે કોઈ નક્કી નહીં. ગોપાલ યોગી પાસે પ્રભુ પધાર્યા કૃપા વરસાવવા, પણ બાનો જોદો બનાવ્યો. યોગીરાજ ગોપાલ યોગી પૂજા કરીને બેઠા હતા. સવારનો પહોર કેવી શાંતિ હોય મનમાં. પૂજા કરીએ ને પછી મનમાં શાંતિ હોય. કોઈ તકલીફ થાય ત્યારે જેમ ઔષધની અસર હોય છે, એ જ રીતે ભક્તિ, ભજન, પૂજા, ધ્યાન એની મન ઉપર અસર હોય. ગમે એવું વાહન દોડતું જાય પરંતુ બ્રેકની અસર હોય, જરાક અડો એટલે અટકીને ઊભું રહે. એમ મન ગમે એટલું દોડતું હોય પણ સવારે પૂજા કરીએ ને ભજે બ્રહ્મ થઈને પરબ્રહ્મને મનને બ્રેક લાગી જાય. યોગીરાજ શાંત ચિત્તે બેઠા હતા, ગીતા હાથમાં લીધેલી, હજુ વાંચવાની શરૂઆત નહોતી કરી. સાલગ્રામાર્ચનમ કૃત્વા ગીતા પઠન ઉદ્યતમ ગોપાલ નામના વિખ્યાતમ નનામ વિનયેનતમ. ઉદ્યતમ, હાથમાં ગીતા લીધી છે. એ વખતે આપણે જેમ અત્યારે પુસ્તકના રૂપમાં મળે ને ગીતા શિક્ષાપત્રી, એ વખતે છૂટા પાના રહેતા. પાનું હાથમાં લીધે તૈયારી કરી વાંચવાની, ત્યાં તો વર્ણિરાજ ત્યાં પહોંચી ગયા. મહારાજની જો લીલા જુઓ, વિનય નનામાં નમસ્કાર કર્યા. વિનય ના નમવા, નમવામાં ફેર હોય છે ભાઈઓ. ઘણા તો વિનયથી નમ્રતાથી નમે ને કેટલા તો અભણ જેમ ધબ દઈને ઉભા,
અને માથું પછાડ શું થાય, ગયા એટલે ગયા. એ માનતા હોય કે ઢપ દઈને હેઠા બેઠા કામ પૂરું, હવે આવતી કાલે વાત. વિનય નાનામાં બહુ નમ્રતાથી વર્ણિરાજ નમ્યા. જેવા વર્ણિક પધાર્યા ને ગોપાલ યોગી ની નજર ગઈ, ઉભા થઈ ગયા. ઉભા થઈ ગયા અને વર્ણિરાજ ને ભેટી પડ્યા. યોગી રાજ અને વર્ણિરાજ આજ બે ભાવથી ભેટ્યા. પછી વૃત્તાંત કહ્યું, મહારાજ હું આ રીતે ઘર છોડીને પુલાશ્રમમાં 4 મહિના તપશ્ચર્યા કરી હવે તમારી પાસે આવ્યો છું. વર્ણિરાજ કહે છે, અને આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, મને યોગ શીખવાડો. કેવી ખૂબીની વાત છે, ભગવાન આ આપણને શીખવાડે છે. કયો તમે ગુરુ ને હું શિષ્ય રે, આપો રોડો મને ઉપદેશ રે. તમે મને યોગ નો ઉપદેશ આપો, હું તમારો શિષ્ય છું. યોગીએ જોયો કે આ મારી પાસે આવ્યા છે, મારું મન એમાં ખેંચાય છે. હું યોગ સિદ્ધ પુરુષ છું, મારું મન ક્યાંય ન ખેંચાય, આમાં ખેંચાય છે. અને મારે શું શીખવાડવાનું હોય, પણ મારી પાસેથી માગે છે ને કે મને યોગ વિદ્યા શીખવાડો. તો ભગવાન જે માગે, તો આપણી પાસે જે હોય એ આપવાનું. મારી પાસે યોગ વિદ્યા છે, ચાલો આપો એમને. તેરા તુજકો અર્પણ. ખેડૂત પાસે જાઓ ખેતરમાં, તો કે સ્વામીજી પોંક જમશો? કારણ ખેડૂત પાસે કે ત્યાં જલેબી થોડી હોય ખેતરમાં. એટલે જેની પાસે જે હોય, યોગીરાજ પાસે યોગ કળા હતી. એટલે વર્ણિરાજે પોતાની એક લીલાથી, આચરણથી ઉપદેશ આપ્યો કે કોઈની પાસેથી કંઈ પણ વિદ્યા શીખવી હોય તો પહેલાં નમ્ર થાઓ, પગે લાગો, શિષ્યત્વ સ્વીકારો, હું તમારો છું, પછી તમને જ્ઞાન મળે. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, જ્ઞાનેન તત્વદર્શિના. પછી તમને તત્વદર્શી જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાનનો ઉપદેશ આપે. સ્વામી વર્ણન કરે છે, 8 અંગ છે યોગના, તો આપણે બહુ સાંભળી રહ્યા છીએ અને યાદે હોય બધાને, એટલે એનું કોઈ વિગતે વર્ણન કરીશું નહીં. કારણ કે 8 અંગમાંથી યમ, નિયમ, જમ એટલે પેલા જમ ન સમજતા હો, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ થાય છે ઘણાને, એટલે સમજવું કે એનું જ નામ યોગ સિદ્ધ. યમ, નિયમ, આસન, જે હરે, પ્રાણાયામ, પ્રત્યાહાર, તે હરે, ધારણા વળી ધ્યાન જે કહીએ રે, અષ્ટમો અંગ સમાધિ લઈએ રે. એમાં પાછા ભેદ છે, જુદા જુદા વિભાગો છે. યોગી શીખવાડવા માંડ્યા, વર્ણિરાજ શીખવા જ માંડ્યા. યોગી બોલે તરત તૈયાર કરી બતાવે, અને વળી પહેલેથી વર્ણિરાજ કહે છે, આટલું તો મને આવડે છે. શું આવડે છે એ બોલો.
વળી શીખ્યા છે પ્રથમ પેલે રે, તે પણ કરી દેખાડે છે છેલ્લે રે. શું શીખ્યા છે? બસ્તી બે પ્રકાર ની તે કહીએ રે, નેતિ કુંજર ક્રિયા તે લઈએ રે. નોલી શંખ પ્રક્ષાલન ના મારે, મોરે શીખ્યા છે ઘન શ્યામારે. ક્યાં શીખ્યા છે? મોરે. મોરે એટલે પહેલે. આ યોગની ક્રિયાઓ કહેવાય. બે પ્રકારની બસ્તી, પછી નેતિ, કુંજર ક્રિયા, નોલી ક્રિયા, શંખ પ્રક્ષાલન. આ ક્રિયાઓ કરવા જેવી છે. આમ પેટે સામે જુઓ ને તો આમ ગોળ ગોળ ફરવા માંડે અંદર. એ નોલી. શંખ પ્રક્ષાલન, હોજરી, આંતરડા એકદમ ધોવાઈને બહાર આવી જાય બધું પાણી. કુંજર ક્રિયા, નાકથી પાણી પીવાનું, આખું ગ્લાસ ભરીને નાકથી પી જવાનું. જોજો હિંમત. ગુરુ બિન આ યોગ શાસ્ત્ર છે ને, ગુરુ સિવાય એક ડગલું આગળ ન ભરાય. અને એમાં એ જ ગુરુ જોઈએ જે યોગ સિદ્ધ હોય. નાકથી પાણી પીએ, કુંજર ક્રિયા. નેતિ, નાકમાં એક દોરો પસાર કરે, મોઢામાંથી બહાર આવે. સૂતરાવ હોય રેસા વાળો, નાયલોન ન ચાલે, નુકસાન કરી નાખે. પછી ધોતી ક્રિયા, 4 ઇંચ વસ્ત્રનો ટુકડો અને 8 હાથ લાંબો ખાવા માંડવાનો. ખાતા 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 ગળતા જાઓ અંદર. પછી છેડો હાથ સાથે બાંધી રાખવાનો. જો ભૂલ કરી તો સીધા હોસ્પિટલ ભેગા થવું પડે. 8 હાથનો ટુકડો છેડો બાંધવો જ પડે, કારણ કે અંદર પ્રાણવાયુનું ખેંચાણ થાય ને, ધબ રહીને જતો રહે. બસ્તીના પણ બહુ જુદા જ પ્રયોગો છે. આ બધો વર્ણિરાજ કરી દેખાડે. અને આ જોઈને ગુરુને એમ થયું કે આ મારો ચેલો. જોઈ ગુરુ કરે છે વિચાર રે, નોય મનુષ્ય આ નિરધાર રે. આ તો કૃષ્ણ છે ગોલોકપતિ રે, આવ્યા પોતે ધરીને મૂર્તિ રે. આ સ્વરૂપ લઈને મારી પાસે સાક્ષાત નારાયણ પધાર્યા છે. ઠાકોરજી શીખી ગયા યોગ, જલ્દી ના આવડે. ગોપાલ યોગી પાસે 1 વર્ષ રહ્યા. જલ્દી મને જ્ઞાન આપો, મારે જવું છે અત્યારે, 2 ની બસ પકડવી છે, એમ કઈ શાસ્ત્ર ના થાય. 1 વર્ષ રોકાયા. 1 વર્ષ. જ્ઞાન અને વિદ્યા એવું ઔષધ નથી કે વાટીને પાઈ દે. તો પાઠ્ય પુસ્તક ની ચોપડી ભૂકો કરી ઓગાળીને પી જાય ને, કામ થઈ જાય, બધું જ્ઞાન અંદર ઉતરી જાય. તો ધીરજ જોઈએ. 1 વર્ષ રહ્યા. ભગવાન પોતે યોગ શીખ્યા, નહીં તો ઠાકોરજી પોતે જોગી કે મહાજોગી. યોગ કલા ભંડાર. ભગવાન તો યોગ કળાનો ભંડાર છે. અનંત યોગ કળાઓ ઈશ્વરમાં રહી છે. અને અનંત બ્રહ્માંડ કે ભુવનપતિ, પવ બ્રહ્માદિક દેવ, જાકી સેવસે અનંત ભયે, એસે ઈશ્વર એવ. જેની સેવાથી મોટા મોટા દેવતાઓ બ્રહ્માદિક એ ઐશ્વર્યવાળા બન્યા, એવા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એ આજે મનુષ્ય લીલા કરે છે. મહારાજને યોગ વિદ્યા બહુ પ્રિય હતી, એટલે
જનમંગળમાં બે નામ છે મહારાજના, યોગેશ્વરાય નમઃ 23મો નંબર, યોગ કલા પ્રવૃત્તયે નમઃ 24મો નંબર. 23 અને 24માં ક્રમાંકમાં સ્વામિનારાયણ ભગવાનના બે નામ છે, યોગેશ્વરાય અને યોગ કલા પ્રવૃત્તયે. મહારાજે શરૂઆતમાં યોગ કળા ખૂબ પ્રવર્તાવી, સત્સંગમાં વધાર્યા. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી શ્રીજી મહારાજે જ્યાં જુઓ ત્યાં સમાધિ પ્રકરણ ચલાવ્યું. એ યોગ સિદ્ધે જય જયકાર થવા લાગ્યો છે. વર્ણિરાજ અને યોગીરાજ આનંદથી રહે છે. યોગીરાજનો મહિમા જોયો, માણસો આવે પગે લાગે એટલે કેટલાક માલધારીઓ ગાયોવાળા કુવાળો એને આ યોગીરાજની નજીકમાં જ પોતાનો નેહડો નાખ્યો, રહેવા માંડ્યા. ગાયો હતી એટલે ગાયોને રાખવા માટે કાંટાની વાડ બનાવી ચારે બાજુ, રાત્રે એ વાડની અંદર ગાયોને રાખે. પણ ક્યાંકથી સિંહ અને વાઘ આવવા માંડ્યા, ગાયોને મારી નાખે. એટલે ગાયોના ગોવાળો વર્ણિરાજ બિરાજે યોગીરાજ બેઠેલા ત્યાં આવીને પગમાં પડ્યા, દયા કરો, તમે તો પ્રગાપી છો, યોગ સિદ્ધ છો, અમને બહુ મુશ્કેલી છે. અમે વાડ બનાવી છે કાંટાની, છતાં પણ સિંહ આવીને અમારી ગાયો મારી નાખે છે, અમારું શું થશે? તમે દયા કરો. તો યોગીરાજ મૂંઝાય, આમાં આપણું શું ચાલે? ત્યાં તો વર્ણિરાજ બોલ્યા, ગુરુદેવ આ શંખ પડ્યો છે વગાડો ને. શંખનો અવાજ સંભળાશે એટલામાંથી હિંસક પ્રાણી જતા રહેશે, શંખ વગાડો. ભગવાન આજ્ઞા કરે ને ત્યારે એમાં કોઈ શંકા થવી ન જોઈએ, લગી રહે. આપણે દાદા ખચરને યાદ કરીએ છીએ કાયમ, વચનામૃતનો ચોપડો ખોલો ને દાદા ખચરના દરબારમાં, એનું કારણ શું ખબર છે? નાના બાળકની કસોટી લે એ રીતે મહારાજે દાદાની કસોટી લીધી. પેલું કોળો છે ને ગળામાં મૂકી દો, ગળાનું મોઢું ક્યાં ને કોળું ક્યાં, ઉપાડી મૂક્યું, ગળો આડો થઈ જાય. બીજી વાર ત્રીજી વાર ટ્રાય કર્યો. મુક્તાનંદ સ્વામી કહે છે, દાદા ખાચર કોળું ગળામાં આવી ગયું, બસ રહેવાનો. સ્વામી મહારાજ બોલ્યા એટલે કોળું ગળામાં આવી જ જવું જોઈએ, પણ મને ફાવતું નહીં હોય, મારી કોઈ ખામી હશે. કેવો વિશ્વાસ! અત્યારે તમને કોઈ એવું કહે તો આપણે હસી કાઢે, સ્વામીને સારવાર કરાવવાની જરૂર લાગે છે. વર્ણિરાજ બોલ્યા ત્યારે નહીં તો દલીલ કરી હકત યોગીરાજ, ગોપાલ યોગી, બ્રહ્મચારી, શંખ તો હું રોજ વગાડું છું, સવારે આરતી વખતે પૂજામાં અને સાંજે વગાડું છું, પણ એવી દલીલ ન કરી. વર્ણી બોલ્યા એટલે તરત જ શંખ ઉપાડ્યો અને એવો અવાજ કર્યો શંખમાંથી, તે જેટલામાં અવાજ સંભળાયો એટલામાંથી વાઘ અને સિંહ આદિ હિંસક જનાવરો જતા રહ્યા. અજ્ઞાની એમ માનવા માંડ્યા કે ગોપાલ યોગીના શંખના અવાજથી જનાવરો જતા રહ્યા. ગોપાલ યોગી એમ માનવા માંડ્યા કે વર્ણિરાજના પ્રતાપે આ શંખ વગાડ્યો, એમના કહેવાથી માટે જનાવરો જતા રહ્યા.
અને હવે તો ગોપાલ યોગી જાણી ગયા કે આ સાક્ષાત નારાયણ છે. ધ્યાન કરવા માંડ્યા, મહારાજનું વર્ણીનું ધ્યાન ચાલુ કરી દીધું. ધીમે 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 આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખવા માંડ્યા. પ્રત્યાહાર કરીને તમામ મનોવૃત્તિ ચિત્તવૃત્તિ આત્મા તરફ વાળી લીધી અને હૃદયમાં સાક્ષાત પરમાત્માના દર્શન થવા માંડ્યા ગોપાલ યોગીને. અને યોગીને ખબર ન પડી અને દેહ પડી ગયો, ભગવાનના ધામમાં જતા રહ્યા. સ્વામિનારાયણ ભગવાને ગોપાલ યોગીને જે ઔર્ધદેહિક ક્રિયા ભગવાને જાતે કરી, મહારાજ પછી તરત ચાલી નીકળ્યા. એક વર્ષ ગોપાલ યોગી પાસે રહ્યા. મહારાજ ચાલવા માંડ્યા. બંસી નામે કોઈ ગામ આવ્યું. નદી કિનારે વરણીરાજ બિરાજે. અને કોઈ પક્ષીઓ ઉડતા હતા, એવા સરસ સુંદર પક્ષીઓ. એ બંસી ગામનો કોઈક માણસે આવીને પક્ષી ઉપર બાણ ચલાવ્યું, પક્ષી મરી ગયું. વરણીરાજને એટલું દુઃખ થયું, અપાર દુઃખ થયું. એ દુઃખના કારણે જેને પક્ષીને માર્યું તો એના ઘરમાં આગ લાગી, એનું મોત થઈ ગયું. વરણીને દુઃખ થયું, એ દુઃખ થયું કે હવે અમારા કારણે એ જીવે ગયો. મહારાજ ત્યાંથી ચાલવા માંડ્યા. આદિવારાહ નામે એક તીર્થ સ્થાન છે, ત્યાં પધાર્યા. 3 દિવસ રોકાયા આદિવારાહમાં. ત્યાંથી તાતા પાણી એક તીર્થ છે, ત્યાં તાતા પાણી ગોરે પાણી પોખરાથી ચાલતા ચાલતા પુલાશ્રમ જઈએ ને તો આ તીર્થો આવે. તાતા પાણીથી મહારાજ આગળ વધ્યા, પોખરા પધાર્યા. અને પોખરામાં નદીનું નામ છે શેતી ગંગા. પોખરા બહુ પંડિતોનું ગામ, ત્યાં સારા સારા વિદ્વાનો અને પંડિતો રહે. સ્વામિનારાયણ ભગવાન મહાદેવજીનું એક મંદિર હતું ખાલી. મહાદેવજીના મંદિરમાં વરણીરાજ ઉતર્યા. તમે બધા પોખરા ગયા છો, ખબર છે ને, પ્રસાદીનું સ્થાન છે. મહાદેવજીના મંદિરમાં વરણીરાજ બિરાજેલા. ત્યાં કોઈ પંડિતજી આવ્યા મહાદેવના દર્શન કરવા અને વરણીને જોયા. ઓહો, સાક્ષાત મહાદેવજી બેઠા છે. કામ થઈ ગયું મારું, આજ ભોળાનાથે મને દર્શન દીધા. અને એણે તો સ્તુતિ કરી વરણીરાજની. જટા તથા ચંદ્રક ચારુધારી, વાહ વાહ વાહ, જટા તથા ચંદ્રક ચારુધારી, કામારી યોગાષ્ટક સિદ્ધકારી, સદા દિશે છે વૃષ આપ સાથ, નમો નમો શ્રી નીલકંઠનાથ, વાહ વાહ, નમો નમો શ્રી નીલકંઠનાથ. વરણીરાજ રાજી થઈ ગયા. એનું કામ થઈ ગયું પંડિતજીનું. એક વાર પગે લાગ્યા એમાં આશીર્વાદ મળી ગયા, બેરો પાર. અરે ખરી ભક્ત કહેતા હતા, ક્યારે આવ્યા છો? તો 3 કલાક થયા એ સભામાં બેઠો હતો.
આ ઉત્સવનો કાર્યક્રમ હતો ને 3 કલાક એને જમતા જમતા વાત કરી કે તમે 3 કલાક સભામાં બેઠા હતા ત્યારે જમવાનું મળ્યું, હું 5 મિનિટ પહેલાં જ આવ્યો છું, મને જમવાનું મળ્યું. એટલે ઘણા એવા હોય છે 5 મિનિટ પહેલાં આ ભાઈ પંડિતજી આવ્યા અને કામ થઈ ગયું. આપણે માળા ફેરવી ફેરવીને થાકીએ ત્યારે કામ થાય છે. પંડિતજીએ આ રીતે જય જયકાર કર્યો. શ્રીજી મહારાજની વન વિચરણની લીલા તો બહુ સુંદર છે, જે આપણે આગળ સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન.